કોરોનાના કારણે છેલ્લા 10 માસથી બંધ પડેલી શાળાઓ આજથી શરૂ થઈ છે ત્યારે આજે ડીસામાં સરકારની એસઓપી મુજબ શાળાના સંચાલકોએ વાલીઓના સંમતિપત્ર મેળવી બાળકોની થર્મલ ગનથી તપાસ કર્યા બાદ સેનિટાઈઝર કર્યા બાદ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો માર્ચ 2020માં કોરોનાનું સંક્રમણ વધતા સરકાર દ્વારા લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી સરકાર દ્વારા કરવામાં આવેલી લોકડાઉનની ઘોષણાના પગલે સમગ્ર દેશમાં શૈક્ષણિક સંકુલો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ સમય જતા શરતોને આધીન લોકડાઉનમાંથી લોકોને મુક્ત કરી સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી સરકારની આ પ્રક્રિયા દરમિયાન પણ શાળાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી ત્યારબાદ દિવાળીના તહેવારો પણ પૂરા થઈ ગયા હતા અને લગભગ 10-એક માસ સુધી ગુજરાતમાં શાળાઓ બંધ હતી ત્યારે સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ખાસ એસઓપી જાહેર કરીને શાળાઓ શરૂ કરવાનો હુકમ કર્યો છે છેલ્લા 10 મહિનાથી બંધ પડેલી શાળાઓ આજથી શરૂ થતા આજે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓએ શાળા તરફ પ્રયાણ કર્યું હતું ત્યારે શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આપવામાં આવેલા સંમતિપત્રો ચકાસ્યા બાદ વિદ્યાર્થીઓને સેનિટાઈઝ કરી તેમનું થર્મલ ગનની મદદથી તાપમાન માપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત શાળામાં પ્રવેશ આપવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રમાણેની બેઠક વ્યવસ્થા મુજબ બેસાડવામાં આવ્યા હતા આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સવારે જ ગુલાબી ઠંડીમાં 7 વાગ્યાથી જ આવવાનું શરૂ થઈ ગયું છે અમારા શાળાના બધા શિક્ષક મિત્રો પણ સવારે વહેલા આવી અને ગેટ આગળ જ વિદ્યાર્થીઓને દૂરથી નમસ્કાર કરી અને સન્માન કરી સેનિટાઈઝ કરી સાથે સાથે બધા જ વિદ્યાર્થીઓને માસ્ક પહેરેલ છે કે કેમ અને સંમતિપત્ર લઈને આવેલ છે કે કેમ એ બધા જ એસઓપીના નિયમોનું ચકાસણી કરી અને 1 બાય 1 તમામ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓમાં પણ બહુ ઉત્સાહ જોવા મળ્યો છે સવારે 6:50 પણ કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં આવી ગયા હતા અત્યારે 7:30 વાગ્યા ત્યાં સુધીમાં બધા જ વર્ગના લગભગ 20-25% વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશી ચૂક્યા છે અને પોતાના વર્ગખંડમાં જઈ અને પોતાની બેઠક લઈ લીધી છે એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ છે અને બધા જ ઓફલાઈન શિક્ષણમાં જોડાવા માટે આજે ઉત્સુક છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળામાં આવી રહ્યા છે અમને અને અમારા તમામ શાળા પરિવારને આજે અમારું આ બગીચો છે એ ફૂલોથી ખીલી ઉઠતો હોય એવો આનંદ થાય છે બધા જ વિદ્યાર્થીઓની હાજરી જોઈ અને શિક્ષકો પણ વહેલા બધા આવી ગયા છે અને વર્ગખંડમાં જઈ અને પોતાનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે ઉત્સુક છે 10 માસ સુધી શાળાથી દૂર રહેલા વિદ્યાર્થીઓ આજે શાળા શરૂ થતાં ઉત્સાહિત જોવા મળ્યા હતા સરકાર દ્વારા શાળા ખોલવાના લેવાયેલા નિર્ણયના પગલે વિદ્યાર્થીઓ ગઈકાલ રાતથી જાગતા જ રહ્યા હતા અને શાળા જવાની રાહ જોઈ રહ્યા હતા આજે શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો પાર રહ્યો ન હતો અને વિદ્યાર્થીઓએ પણ સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને આવકારી આગામી સમયમાં ખંતથી અભ્યાસ કરવાની ખાતરી આપી હતી છેલ્લા 8-10 મહિના સુધી અમારી સ્કૂલો અમારી બંધ હતી એટલે અમે સ્ટાર્ટિંગમાં તો અમને ખૂબ જ મજા આવી કોરોનાના કારણે જ્યારે રજાઓ મળી ત્યારે પણ પછી અમને અમારી સ્કૂલને ખૂબ જ મિસ કરવા માંડ્યા ઘરે બેઠા બેઠા અમને એકદમ કંટાળાજનક લાગવા માંડ્યું તેથી અમને એમ સ્કૂલમાંથી એકમ કસોટી જમા કરાવવા આવવાનું થાય ત્યારે બી અમને ખૂબ જ એક્સાઇટેડ થતા હતા જ્યારે હવે સરકારશ્રીએ નિયમ લીધો હતો કે હવે સ્કૂલો સ્ટાર્ટ થશે જ ત્યારે અમે ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયા અને આજે પ્રથમ દિવસ છે સ્કૂલનો અને અમે આખી રાત ઊંઘ જ નથી આવતી કે કાલથી ફરીથી અમે સ્કૂલ જશું અમે સ્કૂલને બહુ મિસ કરતા હતા આજે જ્યારે ફર્સ્ટ દિવસે અમે સ્કૂલ આવ્યા છીએ ત્યારે અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ અમે ખૂબને મજા આવી અમને ખૂબ જ મજા આવી એટલે અમે ખૂબ જ ખુશ છીએ અને હવે ફરીથી અમારા અંદરનું બાળક જાગશે અને અમે હવે ફરીથી ભણવાનું સ્ટાર્ટ કરીશું માર્ચ 2020થી ભારતમાં કોરોનાની શરૂઆત થઈ અને નરેન્દ્ર મોદી સાહેબે લોકડાઉન જાહેર કર્યું ત્યારે શાળાઓમાં આગલું વર્ષ પતવા આવ્યું પછી ધીમે ધીમે રજાઓ વધતી ગઈ ત્યારે અમે ખુશ થયા કે શાળામાં રજાઓ છે ઘરે મસ્તી કરીશું મજા આવશે પણ ધીમે ધીમે 1 મહિનો થયો 2 મહિના થયા એમ કરતાં અમને બહુ જ કંટાળો આવવા લાગ્યો ઘરે અને સ્કૂલને બહુ જ યાદ કરતા હતા ત્યારે આજે 11 જાન્યુઆરી 2021 નરેન્દ્ર શિક્ષણ મંત્રી સાહેબે રજૂઆત કરી કે શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો ત્યારે અમે બહુ જ એક્સાઇટેડ છીએ વી આર સો એક્સાઇટેડ ફોર અવર સ્કૂલ સ્ટાર્ટ અને આજે અમે બહુ જ ખુશ થયા છીએ અને અમે શાળાના તમામ નિયમનું પાલન કરીશું હાથ સેનિટાઈઝર કરીને જ શાળામાં પ્રવેશીશું શાળાના મેદાનમાં ટોળે નહીં વળીએ એવા બધા જ કોરોના ગયો છે પણ આપણું શિક્ષણ ચાલુ રહેશે એ માટે અમે તમામ પ્રયત્ન કરીશું અને અમે કોરોનાને તમામ નિયમનું પાલન કરીશું એકવાર ફરી 10 માસ બાદ શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ ચૂકી છે અને શાળાના મેદાનો પણ વિદ્યાર્થીઓની ચીચિયારીથી ગુંજવા માંડ્યા છે
ત્યારે આશા રાખીએ કે વર્ષ 2021 ના વર્ષમાં સમગ્ર દેશ સહિત વિશ્વ કોરોનાથી મુક્ત થાય। 10 માસ બાદ એકવાર ફરી શાળાઓ શરૂ થઈ રહી છે। સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી એસઓપી મુજબ શાળાના સંચાલકો પણ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપી રહ્યા છે। તમે જોઈ શકો છો અત્યારે વિદ્યાર્થીઓના સંમતિપત્ર ચેક કરવામાં આવે છે, ત્યારબાદ વિદ્યાર્થીઓને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે, ત્યારબાદ વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કર્યા બાદ તેમને માસ્કનું વિતરણ કરી શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। એકદમ સુરક્ષિત વાતાવરણ વચ્ચે અભ્યાસ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે। શાળાની ક્લાસરૂમની વાત કરવામાં આવે તો બાળકોને ઝિગઝેગ ફોર્મેટમાં બેસાડવામાં આવી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત બાળકો સાથે જ્યારે અમે ચર્ચા કરી ત્યારે બાળકોનું કહેવાનું થાય છે કે છેલ્લા 10 માસથી શાળાઓ બંધ હતી, તેના કારણે શરૂઆતમાં તો તેમને આનંદ માણ્યો હતો, પરંતુ ત્યારબાદ તેઓ પણ શાળાને, તેમના શિક્ષકોને, તેમના મિત્રોને મિસ કરતા હતા। ત્યારે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિર્ણય મુજબ આજે 11 તારીખથી શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓ પણ રોમાંચિત થઈ ઉઠ્યા છે અને શાળાઓ એકવાર ફરી વિદ્યાર્થીઓની ચીચીયારીથી ગુંજતી જોવા મળી રહી છે। ડીસાથી અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર।